करजन भरतमुनि हॉल खाते लाभार्थियों ने रहना प्लॉट सनद वितरण कार्यक्रम योजा जेमा 628 लाभार्थियों ने सनद वितरण करवामां आवी हती। वडोदरा जिल्लाना करजन स्थित भरतमुनि हॉल खाते गुजरात स्थापना दिन निमित्ते लाभार्थियों ने रहना प्लॉट सनद वितरण कार्यक्रम योजायो हतो। कार्यक्रम नो प्रारंभ दीप प्रागट्य करी करायो हतो। त्यारबाद उपस्थित भरतना सांसद मनसुख वसावा, धारासभ्य अक्षय पटेल, वडोदरा जिल्ला भाजप अध्यक्ष सतीश पटेल सहित अन्य भाजपा पदाधिकारी पुष्पगुच्छ अर्पण कर स्वागत कर। त्यारबाद करजन प्रांत अधिकारी महानुभव शाब्दिक स्वागत कर्यु हतु। त्यारबाद वडोदरा जिला समाहर्ताना हस्ते लाभार्थियों ने रहना प्लॉट माटे सनद वितरण करवामां आवी हती। लाभार्थी धर्मेन्द्र वसावाए पोताना प्रतिभाव रजू करी प्लॉट आपवा बदल तंत्रनो आभार व्यक्त कर्यो हतो। अन्य एक लाभार्थीए पण पोतानो प्रतिभाव रजू कर्यो हतो अने तंत्रनो आभार व्यक्त कर्यो हतो। जिला समाहर्ताए पोताना वक्तव्यमां जणाव्युं हतुं के पीएमना आवास अमलीकरण 100% अमल बाबते तमाम लाभार्थीओने प्लॉट वितरण सनद करवामां आवी हती। कामगीरी करवा बदल तमाम अधिकारीओने अभिनंदन पाठव्या हता। भविष्यमां पण लाभार्थीओने लाभ मळे ए माटे बाहेधरी आपी हती। कुल 628 जेटला लाभार्थीओने रहेणाक प्लॉट माटे सनद अर्पण करवामां आवी हती। करजनना धारासभ्य अक्षय पटेले पोताना वक्तव्यमां जणाव्युं हतुं के चार चार वार लेन्ड कमिटीनी मीटिंग बोलावी पण आपणे विलंबित थया हता। मारा विस्तार माटे एक ऐतिहासिक निर्णय होवानुं तेओए जणाव्युं हतुं। जरूरतमंदोने हजु पण प्लॉट फाळवामां आवशे एम तेओए जणाव्युं हतुं। गुजरातनी भाजप सरकारे छेवाडાના માનવીની ચિંતા કરતી હોવાનું જણાવ્યું હતું। भरूच जिला सांसद मनसुख वसावाए પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે કરજણ અને તાલુકાની ગરીબ વર્ગ માટે પ્લોટ મંજૂર થયા છે એ ખૂબ પ્રશંસનીય કાર્ય છે। અગાઉ ધારાસભ્યએ ગરીબોને પ્લોટ ફાળવવા માટે રજૂઆત કરી હતી। દેશના પીએમ ગરીબ અને મધ્યમ વર્ગની હંમેશા ચિંતા કરતા આવ્યા છે। ગરીબના ઉત્થાન માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર કામ કરતી હોવાનું તેઓએ જણાવ્યું હતું। પીએમના માર્ગદર્શન હેઠળ ગુજરાતના સીએમ સતત ચિંતિત હોવાનું તેઓએ જણાવ્યું હતું। સીએમ ગરીબ માટે સતત ચિંતિત રહ્યા છે તેઓ પણ જણાવ્યું હતું। કેન્દ્રથી લઈને રાજ્ય અને તાલુકા જિલ્લા સ્તરે ભાજપ સરકારનું માળખું હોય સતત વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું। અંતમાં કરજણ મામલેદારે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું। આ પ્રસંગે કરજણ શિનોર તાલુકાના ભાજપના પદાધિકારીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુલજાર દીવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ। આજે કરજણ શિનોરમાં અને કરજણ નગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે આવાસો મંજૂર થયા હતા, પરંતુ એ આવાસ બાંધવા માટે ઘરથાળના પ્લોટ નહોતા, તો રાજ્ય સરકારના પ્રયાસોથી શિનોર તાલુકા, કરજણ તાલુકા અને નગરના વહીવટી તંત્ર અને પદાધિકારીઓએ ખૂબ મહેનત કરીને 628 જેટલા ઘરથાળના પ્લોટ મંજૂર કર્યા ને આજે એ ઘરથાળ પ્લોટ ના સનદ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે હર્ષ સંઘવી સાહેબ ઉપસ્થિત રહેવાના હતા, પણ અનિવાર્ય સંજોગના કારણે તે ઉપસ્થિત નથી રહ્યા, પણ આ કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો છે। વડોદરા જિલ્લા અને કરજણ શિનોરના જે અધિકારીઓ છે અને અમારા પદાધિકારીઓ છે, નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, બધા જ ચૂંટાયેલા લોકોએ ખૂબ આ ગરીબોને પ્લોટ મળે એના માટે ખૂબ મહેનત કરી છે અને હું બિરદાવું છું અને આવનારા દિવસોમાં આના કરતાં પણ વધુ સારી કામગીરી થશે ગરીબો માટેની। હજુ પણ કેટલાક લોકો રહી ગયા છે, એ લોકોને પણ આવનારા દિવસે સમયની સાથે બધા જ લોકોને પ્લોટ મળશે અને વડોદરા જિલ્લામાં એક કરજણ અને શિનોર તાલુકો ખૂબ પ્રગતિ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।